નમસ્કાર દિલોક સતાશોમાં આપનું સ્વાગત છે આ દેશની જનતાને રાજકીય નેતાઓ અને રાજકીય પાર્ટીઓ એટલા બધા અબૂધ અને અણસમજુ સમજે છે તમને થશે આ સવાલ કેમ ઉઠી રહ્યા છે તો વાત એમ છે કે નાગરિકોને ગરબા રમવા હોય કે પછી હોટેલ રેસ્ટોરન્ટમાં જવું હોય તો વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત પરંતુ રાજકીય કાર્યક્રમો માટે નહીં શું સરકારની આ એસઓપી માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે રાજકીય પક્ષોના કાર્યકરોને આ એસઓપી લાગુ નથી પડતી આવા વિવિધ સવાલો ઉઠવા પામ્યા છે દર્શક મિત્રો જી હા કોરોના કાળની એ વાતો આપણે જરાક એની પર નજર કરીએ તો જે રીતે લોકો હેરાન થયા છે તેના પરથી ચોક્કસપણે ખ્યાલ આવી જશે કે લોકોએ કેટલી યાતના અને વેદના સહન કરી છે એ સમયમાં જનતા હંમેશા પ્રાથમિક સુવિધાઓ શિક્ષણ સ્વાસ્થ્ય વીજળી જેવી અનેક પાયાની સુવિધાઓ મળે તે માટે પોતાનો કિંમતી વોટ આપીને સરકાર બનાવતી હોય

પબ્લિક વેક્સિન સર્ટિફિકેટ વગર ક્યાંય જઈ શકશે નહીં પણ નેતાઓ મન પાવે તેમ રેલીઓ અને જાહેર સભાઓ કરી શકે આવા વિવિધ સવાલો ઉઠવા પામ્યા છે લોક મુખ્ય આવા સવાલો ચર્ચાઈ રહ્યા છે દર્શક મિત્રો જી હા ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં દર્શક મિત્રો ભાજપ શું કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સરેઆમ ધજા ધજાગરા આપ્યા હતા સૌથી મોટી વાત એ છે અહીં દર્શક મિત્રો કે રાજ્યના સીએમ પણ હાજર હતા આ દરમિયાન આવો સમગ્ર મામલે જાણીએ ડિટેલમાં દર્શક મિત્રો ગુજરાતના મોટા શહેરોમાં વેક્સિનેશન અભિયાન હાલ પૂર જોશમાં ચાલી રહ્યું છે હવે શહેરોમાં જાહેર સ્થળો પર્યટન સ્થળો બાગ બગીચા હોય કે પછી હોટલ રેસ્ટોરા હોય કે પછી સરકારી કચેરીઓ હોય અહીં આવનારા લોકોને વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવાનું સર્ટિફિકેટ બતાવવું પડશે સરકારે નવરાત્રીમાં ગરબા રમવા માટે પણ વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવાનું સર્ટિફિકેટ ફરજિયાત કર્યું છે જો આ સટી હોય તો જ તેમને આ બધા સ્થળોએ પ્રવેશ મળી શકશે અને આ સટી ન હોય તો તેમને અહીં પ્રવેશ મળશે તો નથી પરંતુ ગાંધીનગરની વાત કરીએ ને તો ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલે જે મતદાન યોજવાનું છે ત્યારે આ મતદાન પહેલા થયેલ પ્રચારમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સરે આમ ગાઈડલાઈનના ધજા ગ્રાઉડ આવ્યા હતા પોલીસ પણ ત્યાં મુખ પ્રેક્ષક બનીને દર્શક મિત્રો ઊભી હતી પરંતુ એક પણ વ્યક્તિ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી સામાન્ય જનતા માટે વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત પરંતુ રાજકીય કાર્યક્રમોમાં વેક્સિનના સર્ટિફિકેટને કેમ ફરજિયાત કરવામાં નથી આવ્યું શું સરકારની આ એસઓપી માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે રાજકીય પક્ષોના કાર્યકરોને સરકારની આ એસઓપી લાગુ નથી પડતી આવા સડકતા સવાલો લોકોમાં ચર્ચાના સ્થાને છે હાલ દર્શક મિત્રો જો આ જગ્યા પર કોઈ સામાન્ય વ્યક્તિ રોડ પર એકલો માસ્ક વગર દેખાઈ જાય તો તેનું શું થાય આપણે સૌ જાણીએ જ છીએ ત્યારે સૌથી મોટો સવાલ અહીં થઈ રહ્યો છે દર્શક મિત્રો કે રાજકીય પાર્ટીઓની રેલીઓમાં જાહેર સભાઓમાં જોડાવા માટે શું વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત નથી કે પછી શું નેતાઓ પાસે કોઈ એવી ચમત્કારિક શક્તિ હોય છે કે તેમના દ્વારા કોરોના વશમાં થઈ જાય છે અને તે ફેલાવાનું બંધ કરી દે છે જો સાચે જ આવી કોઈ વિદ્યા કે શક્તિ તેઓ પાસે હોય તો દેશવાસીઓને પણ તેનો લાભ મળવો જોઈએ તેવી ચર્ચાએ હાલ ખૂબ જ જોર પકડ્યું છે તમને જણાવી દઈએ કે સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગરમાં કિલોમીટર રોડ શો કરીને પોતાની શક્તિનો પરચો પતાવ્યો તાજેતરમાં મતદારોને રીઝવવા માટે નેતાઓએ કેસરિયા સાપવા અને ગળામાં કેસરિયા ધારણ કરીને મસ્ત મોટી ભીડ અહીં એકઠી કરી હતી આ રોડ શોમાં દર્શક મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ જોડાયા હતા દર્શક મિત્રો રાજ્યમાં આવો દાખલો બન્યો હોય કે પછી ન બન્યો હોય પણ અહીં ખુદ હાજરીમાં કોરોનાના નિયમોનું ભયંકર રીતે ઉલ્લંઘન થયું હતું ન ન તો તો સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યું કે માસ્ક પહેરેલ કોઈ પાસેથી વેક્સિનેશન સર્ટિફિકેટ માંગવામાં પણ ન આવ્યા હતા તેવું સામે આવી રહ્યું છે અત્યારે ટીવી સામે બેસીને દર્શક મિત્રો સરકારના તમાશા જોતી સામાન્ય જનતા પાસે એક જ સવાલ છે કે આખરે અમારો શું ગુનો તમે કરો તે લીલા અમે કરે તે પાપ આ ઉપરાંત દર્શક મિત્રો ગાંધીનગર પાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત ઝંપલાવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો રીત સરના તાનમાં જોવા મળ્યા હતા તેમણે પણ નિયમોને નેવે મૂકીને ડાયરા કર્યા હતા નિયમો ભૂલીને વિજય સુવાડાના ગીતો પર કૂદતા જોવા મળ્યા હતા

કોઈક ને પત્ની સાથ છૂટ્યો આ દરેક લોકોના આંસુ કદાચ સુકાયા પણ નહીં હોય પરંતુ આ બધાથી નેતાઓને કઈ જ ફરક પડતો નથી ત્યારે હવે તો લોકો પણ કહે છે દર્શક મિત્રો કે જનતા નિયમો શીખી ગઈ પણ આ નેતાઓ ક્યારે સુધરશે ક્યારે પાડવાનું શરૂ કરશે નિયમોને આ રાજકીય નેતાઓ જ ત્રીજી લહેરને આમંત્રણ આપશે હાલ આ દ્રશ્યો જોઈને તો એવું જ લાગી રહ્યું છે આ ચર્ચા ખૂબ જ ચોર પકડ્યું છે બીજી ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ જો પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી ચેનલને અમારીબ કરો અને નવા વિડીયો ના અપડેશન માટે બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોક સત્તાની વેબસાઇટ વિઝિટ કરવાનું ભૂલશો નહીં